ઠંડીનો ચમકારો જ્યારે શિયાળામાં શરૂઆત થઈ જાય ને એટલે ઉત્તર ગુજરાતની અંદર તુવેઠોઠા છે, ડુંગળીનું શાક છે, લસણના ફેંદા છે અને આવી બધી અલગ અલગ પ્રકારની વાનગીઓ શરૂઆત થઈ જતી હોય છે. આપણે આવી ગયા છે ગાંધીનગર માણસા હાઈવે વાળી જગ્યા ઉપર. આ જગ્યાએ રેસ્ટોરન્ટમાં એટલી જબરજસ્ત વાનગીઓ બને છે એની રેસીપી પણ તમને કવર કરીને બતાવવાનો છું. વિડીયો એન્ડ સુધી જોજો, શું પ્રાઇસની અંદર આપે છે, કેવી રીતે બને છે, તમારે ઘરે બનાવવું હોય ને તમારે અહીંયા જમવા આવવું હોય તો પણ તમને વસ્તુ સમજાઈ જશે. ભાઈ ઉત્તર ગુજરાતમાં જ્યારે ઠંડી શરૂઆત થઈ જાય ને એટલે ભાઈ આ જગ્યા ઉપર તમને છે ને અલગ અલગ પ્રકારના ગરમ વસ્તુઓ ખાવા મળી જતી હોય છે, જેમ કે તુવેઠોઠા છે, લીલી હળદરનું શાક છે, ડુંગળિયું છે અને પેલું લસણનું ફેંદા. લસણના ફેંદા એટલે મતલબ કેવા, જે દેશી ભાષામાં આપણે સીધી ભાષામાં સમજાવું તો લસણનું આખું શાક, બરાબર ને? તો એ કેવી રીતે બને છે એની રેસીપી તમારી સાથે શેર કરવાની છે. ફેસબુક પેજ ઉપર આવવાનું છે, નોર્મલ પણ તમને બતાવવાનું છે. પહેલો વગર આપણે શેનો કરવાના છે? તુવેઠોઠાનો. તુવેઠોઠા પૂરેપૂરી રેસીપી બતાવશો? ચલો આવી જાઓ, આપણે શરૂઆત કરી દઈએ. તો આપણે આ તેલ નાખી દઈશું. જો આટલું મોટા મોટા તપેલા ડાયરેક્ટ ભરી ભરીને અહીંયા બનતા હોય છે, જ્યારે તુવેઠોઠા ભાઈ તમે એક વખત ખાશો ને એટલે ભાઈ આંગળા ચાટતા રહી જશો. તો હવે જે વઘાર શરૂઆત કરીએ છીએ તો પહેલાં તો આપણો રહીથી જ વઘાર કરવાનો છે. તો આપણી પહેલાં રહી આવી ગઈ છે, રહીનો થોડો થોડોક છે જ અવાજ ને ફૂટવાનો અવાજ આવી ગયો છે, લાગી રહ્યું છે કે રહી થોડી ફૂટી ગઈ છે. તો એના પછી આપણે હવે શું નાખવાના છીએ? જીરું. જીરું નાખશું. ઓકે, તો હવે આપણે જીરું નાખી દઈએ. આ બધાને પોતપોતાનો મસાલાનો ટાઈમ હોતો હોય છે, એ પ્રમાણે જ્યારે નાખો ત્યારે એની મજા આખી અલગ આવતી હોય છે. હવે આપણે શું નાખવાના છીએ? હિંગ. હિંગ? હા. અચ્છા, આ હિંગ નાખી દઈએ છીએ આપણે. આ હા હા હા, જે સુગંધ આવે છે ને ભાઈ તમે અહીંયા ઊભા રહો ને ત્યારે ખબર પડે આ મીઠો કેવી મસ્ત આવે છે. આ મીઠો લીમડો આવી ગયો આપણો. ડુંગળી અને લીલી ડુંગળી મેં મિક્સ. ઓકે, સૂકી ડુંગળી અને લીલી ડુંગળી મિક્સ કરવામાં આવે છે. આ મેઇન બેઝ હોતો હોય છે જે આ તુવેઠોઠા બનાવવા માટેનો. જો એની જે શાકની જે બનાવવાની પદ્ધતિ છે ને એકદમ જબરજસ્ત હોતી હોય છે. અને ખાસ મેઇન વસ્તુ એ છે કે લીલી ડુંગળી વગર તુવેઠોઠા જ્યારે પણ સારા ન લાગે, એટલા માટે લીલી ડુંગળી તો ફરજિયાત તમારે નાખવી જ પડે છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. લાવ ભાઈ, હુકું લહન, લીલું લહન, આદું. આ લસણ આપણું આવી ગયું છે. બીજું શું નાખ્યું છે આપણે? કેટલો સમય લાગશે? હજી આમ હજુ અડધો પૂર્ણ કલાક બનાવતો લાગશે. અને અમે ચૂલા પર બનાવીએ, અમુક લોકો સગડી પર બનાવતો. સગડી નો ટેસ્ટ ચૂલાનો ટેસ્ટ આખો અલગ જ હોય. અચ્છા, એટલે જે સગડી ઉપર બને એ આખું અલગ હોય અને પ્લસ ચૂલાની વસ્તુ અલગ અલગ હોય. હા, લાવ ભાઈ મસાલા. મસાલામાં એક તો મરચું છે, હળદર છે, ધાણાજીરું પાવડર છે, આ અમારો બનાવેલો પોતાનો મસાલો છે અને મીઠું. મીઠું તો આ જે ક્વોન્ટિટી છે તો આપણા કેટલા લોકો માટેની બને છે એમ કહીએ તો? આ લગભગ 50-60 માણસને. 50-60 લોકોનો માટેનું બને છે એમ ને? બરાબર છે. તો હવે આટલું 75% થઈ ગયું છે એટલે એનો મસાલો નાખવાનો સમય થઈ ગયો છે. તો હવે આપણે બધા મસાલા આપણે એની અંદર એડ કરાવી દેવડાઈએ. હવે જે ઓરિજિનલ સ્વાદ અને જે ઓરિજિનલ સુગંધ કલર આવવો જોઈએ ને એ હવે આવશે. કેમ કે જો હળદર ને લીલું મરચું ને આપણે નાખ્યું છે અને થોડુંક છે ને આ થોડું તીખું અને ગરમ હોય, કેમ કે ગરમ મસાલા જે અંદર એડ કરવામાં આવે છે ને એના થકી જે ખાવાની મજા છે ને એ અલગ આવતી હોય છે. એટલા માટે તો નંબર તમારો સ્ક્રીન ઉપર તમને આપેલો છે, એ નંબર ઉપર તમે કોલ કરી દો. જો તમારે જ્યારે પણ જે તમારે પાર્ટી કરવી હોય તુવેઠોઠા અને આપણા ઉત્તર ગુજરાતી મોજ માણવી હોય તો તમે આવી રીતે ફોન નંબર કરીને તમે બુકિંગ કરાવી નાખજો. બાકી તો જો ભાઈ વ્યસ્તતા થઈ જવાની છે, બીજા ઓર્ડર લખાવે એના પહેલાં તમે ઓર્ડર લખાવી દો. ભાઈ કહેતા નહીં કે રહી ગયા હતા. હવે આપણે શું નાખવાના છીએ? ટામેટા. ટામેટા નાખવાના છીએ. આપણે દેશી ગુજરાત, આપણા ઉત્તર ગુજરાતની ભાષામાં તમે શું કીધું અમને? ટામેટા. પહેલાં બોલ્યા તે શું બોલ્યા હતા? ટોમેટા. હા યાર, ઉત્તર ગુજરાતની જ્યારે રેસીપી બનતી હોય ત્યારે દેશી ભાષાની સાથે વાતચીત કરતા હોય ત્યારે એની જે પ્રેમ આવતો હોય ને એની મજા અલગ આવતી હોય છે. તો હવે આપણે થોડીક ચટપટું હોય છે તુવેઠોઠા એટલે એની અંદર આપણે ગોળ નાખવાના છીએ. હા, ઓકે, એટલે સ્વાદ અનુસાર આપણે આની અંદર ગોળ નાખી દઈશું. લાવ ભાઈ બેસન. તો હવે આપણે આ બેસન છે ગોરેલો છે. ઓકે, એટલે પાણીમાં જ કે છાશની અંદર છે? પાણીમાં. પાણીમાં જ છે ને? ઓકે,
તો હવે બેસનનો આપણે જે ગોરવે છે એ નાખી રહ્યા છે આપણે આની અંદર. આ રેસીપી એકદમ ડિફરન્ટ જ જઈ રહી છે. તું એ લેતા આવ ભાઈ. જો હવે આપણે જે તુવેર છે એ કમ્પ્લીટ આવી ગઈ છે, તો હવે આ તુવેરને કાચી છે કઈ રીતેની છે, પહેલાં કઈ રીતે બાફેલી છે, મીઠું નાખ્યું નહોતું નાખ્યું એ ખાલી કહી દો આપણે. સૂકી તુવેર છે બાફેલી, સૂકી તુવેર છે બાફેલી છે, અને આની અંદર મીઠું નાખેલું હોય છે કે નહીં? હા, મીઠું નાખેલું, મીઠું નાખેલું હોય છે. એટલે જો આને જે તુવેર છે એ એકદમ બોઇલ નથી કરવાની અને એટલી કાચી બી નહીં રાખવાની, થોડીક સહેજ આખી રહે એ રીતે રાખવાની હોય છે. હવે જે આ તુવેર આપણી બફીને આવી ગઈ છે એ આપણા વઘારની અંદર એડ કરવાની છે. જો હવે આપણું જે મેઇન વઘારનું છે એ તુવેર અંદર નખાઈ ગઈ છે, એટલે મોટા ભાગે જે 95% આપણી જે રેસીપી છે એ કમ્પ્લીટ થઈ ચૂકી છે. હવે આને હજી કૂક કરતાં પણ હજી મારા ખ્યાલથી 10-15 મિનિટ લાગશે, બરાબર ને? હવે આની અંદર કોઈ નાખવાની વસ્તુ છે ખરી બાકી? ના, હવે કોથમીર રહી છે. ખાલી કોથમીર જ, એટલે ખાલી શણગાર જ બાકી રહ્યો છે. શણગાર જ બાકી. હા, તો મોટા ભાઈ હવે તો આપણે તુવેર ઢોઢા તો આપણે બની ગયા બરાબર. હવે શું રેસીપી બનાવવાના? લીલી હળદર. લીલી હળદર એ આપણે શિયાળાનું સોનું બી કહેતા. તો હવે લીલી હળદર બનાવવા માટે આપણે શું આપણે ઉપયોગ કરશું એ કહી દો. પહેલું તો ઘી આવશે. ઘી પછી લીલી હળદર આવશે, લીલું લસણ આવશે, લીલી ડુંગળી આવશે, કેપ્સિકમ મરચાં આવશે, સૂકી ડુંગળી આવશે, સૂકું લસણ આવશે, આદુ આવશે. તો પહેલી શરૂઆત જે થાય છે આપણે ઘીથી કરવાની છે ને? હા. જો ગરમા ગરમ જે પેલું તપેલું ગરમ થયું છે ચૂલાના લીધે, એને જે બાફ છે એ બધી બહાર આવી રહી છે અત્યારે. ત્યારે તો આપણે લીલી હળદર નાખીએ. બરાબર. આપણી લીલી હળદર આપ ઘીની અંદર શેકવાની આવે. ઘીની અંદર શેકવાની આવે. ઓકે. અને પ્લસ આ બધી વસ્તુ આપણે ચૂલા ઉપર બનાવીએ. ચૂલા ઉપર બનાવીએ. તો એની મીઠાશ કેવી હોય? મીઠાશ એટલે એક નંબર આવો. એક નંબર બેસ્ટ. હા હા, ટેસ્ટમાં પણ બેસ્ટ હોતી હોય છે. આ હળદર તૈયાર થઈ ગઈ, હવે શેકાઈ જઈએ. હા, હવે એક ઘીમાંથી બહાર કાઢ લેવાની. આ ગેસ હોત તો ગેસ બંધ કરે, પણ આપણે તો ચૂલો છે એટલે બહાર નીકળવું પડે. આ ફરીથી હવે આપણે ચૂલા ઉપર લાવી દીધું છે. હા, તો હવે આનો વઘાર કઈ રીતે શરૂઆત કરવાની છે નિલેશભાઈ? પહેલું જીરું આવશે. જીરું આવશે. ઓકે, ચલો આપણે જીરાથી વઘાર શરૂઆત કરીએ. ઓમ સ્વાહા. એના અંદર હિંગ. હિંગ આવી ગઈ. આ અંદાજિત કેટલા લોકો માટેનું બની રહ્યું છે અંદાજિત? આપણે 50-60 માણસ ખાઈ શકે. 50-60 ગામડાના હોય તો 30 માણસ ખાઈ શકે. ઓકે. અને સિટીના હોય તો 50-60 માણસ ખાઈ શકે. 50-60 માણસ લોકો ખાઈ શકે. જો ગામડાનો ખોરાક અને સિટીનો ખોરાકનો તફાવત આટલો છે એમ ને? હા. તો હવે આપણે શું શું નાખીએ બીજું આપણે અંદર? સૂકી ડુંગળી, લીલી ડુંગળી. સૂકી ડુંગળી અને લીલી ડુંગળી આપણે એડ કરી દીધી છે. તો હવે આ જે શેકાવવા માટેનો કેટલો સમય લાગશે હજી એમ કહીએ તો આપણે? આ લગભગ પોણો કલાક. પોણો કલાક. હા, હવે આવશે લીલું લસણ. લીલું લસણ નાખવાનું છે. હા હા હા. હવે નિલેશભાઈ આપણું લસણ ને બધું નખાઈ ચૂક્યું છે, હવે શું નાખવાના છો? કેપ્સિકમ મરચા. હવે કેપ્સિકમ મરચા નાખીશું. આ પહેલી વખત જોઉં છું કેપ્સિકમ મરચા લીલી હળદરમાં. એવું? હા, કેમ કે આખું અલગ જ સ્વાદ બનવાનો છે મને લાગે છે. હા, કેમ કે ગામે ગામની અંદર દરેક વસ્તુનો સ્વાદ બદલાતો જ હોય છે. એક જ કિચનની વસ્તુ બે જણા અલગ અલગ બનાવે તો સ્વાદ કેમ ફેર થતો હોય છે? એવી જ રીતે દરેક ગામની રેસીપી અલગ હોતી હોય છે, દરેક રેસ્ટોરન્ટની પોતાની રેસીપી હોતી હોય છે. એવી રીતે આ લીલી હળદરના શાકની પણ નિલેશભાઈ લોકોની એકદમ ગજબ લેવલની રેસીપી છે. તમે જરા અહીંયા આવશો ગાંધીનગર માણસા હાઈવે ઉપર, જય ગોગા રેસ્ટોરન્ટ તમને જોવા મળે છે. આ જગ્યા ઉપર તમને પ્રોપર જે અમારા મહેણાનો નાસ્તો જે જમવાનું હોય છે, અમારા ઉત્તર ગુજરાતનું જમવાનું હોય છે, એ તમને અહીંયા જમવા મળવાનું છે. તો હવે જે આપણે સૂકું લસણ ને સૂકું આદુ જે છે એ આપણે હવે અંદર એડ કરવાના છે, અને આપણે છીણ કરેલી છે ને? હા, છીણ કરેલી. અમે મેં જે મેં તમને કીધું હતું પહેલાં કે જે આપણે વસ્તુ શેકીએ એનો કલર અને ટેસ્ટમાં અને સ્વાદમાં તમને જે ખબર પડી સુગંધીમાં, આખો કલર ચેન્જ થઈ ગયો, કમ્પ્લીટ શેકાઈ ગયો. તો હવે શું રાખવાનું છે આપણે? બધા ગરમ મસાલા આવશે. ગરમ મસાલા છે. ઓકે, ચલો બતાવી દો ને ખાલી શું શું આપણે એડ કરીએ છીએ આપણામાં. આ ધાણા જીરું પાવડર છે. ઓકે. આ લાલ મરચું હ. હા, આ મારો પર્સનલ મસાલો. ઓકે, એ ગરમ મસાલો હોય છે? આ ગરમ મસાલો. ઓકે, તમે જાતે બનાવડાવો. સ્પેશિયલ શિયાળામાં ટેસ્ટ આવે એના માટેનો છે. બરાબર છે. અને મીઠું. મીઠું છે. ઓકે, એ તમારું માપ સર જે છે તમારે એ રીતે રાખવો છે? એ રીતે રાખવાનું. બરાબર છે. ઓકે, તો હવે જે આપણે ગરમ મસાલાથી લઈને જે પણ નાખ્યું હતું કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. હા, કમ્પ્લીટ શેકાઈ ગયું. ઓકે, તો હવે શું નાખવાનું છે આપણે? આમાં આવશે ટમાટર. ટામેટોની પ્યુરી જે આપણે કહેવા જઈએ તો એ આપણે નાખી રહ્યા છે.
જે આપણી ગ્રેવી છે એ આપણે અંદર નાખી દીધી છે. તો હવે શું નાખવાનું છે નિલેશભાઈ? હવે દહીં આવશે અમૂલનું. અમૂલનું દહીં આવશે? હા 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 અમૂલનું દહીં આપણાથી ખટાશ નહીં પકડે. બરાબર. બીજું બધું ચાલુ દહીંમાં ખટાશ પકડે વધારે. અચ્છા. હવે આવશે પનીર. પનીર? પનીર આમાં એડ કરવાનું છે? પનીર બી એડ કરવાનું, કે જેથી કરીને અત્યારે જે જનરેશનની જે છોકરા છે નાના, હા, એ લીલી હળદર ઓછી ખાતા હોય, હા, એના લઈને કે જે ટેસ્ટ બેસ્ટ આવે એના માટે. બરાબર. પનીર એડ કરીએ એટલે કહેવા જઈએ કે આપણે લીલી હળદરના શાકના બહાને થોડુંક સાથે પનીર નાખી દઈએ તો એ પણ પૂરેપૂરું ખાય. હા. બરાબર ને? હા. રોનીભાઈ, હા, જે આપણે પનીર નાખી દીધું પેલા અંદર, હા, એ બિલકુલ હવે દેખાતું નહીં, જોવો બિલકુલ ઓગળી ગયું. હા, અને સુગંધ પણ આવવાની શરૂઆત થઈ ગઈ છે એકદમ. હા, આમાં આવશે જે હળદર આપણે શેકી હતી ને, હા, આ એ હળદર નાખવાની. એમ હળદર નાખવાની છે એમ ને? હા. ઓકે. હવે હું એમ પૂછવા માંગુ છું કે જે આપણું શાક છે એકદમ કોરું થઈ ગયું છે, હા, બરાબર છે, ઘી ને બધું અત્યારે થોડુંક તરી દેખાય છે, પણ આવી રીતે કોરું શાક આપણે આપીએ છીએ કે પછી પાણી ના? ના ના, અંદર પાણી ના આવે આની અંદર, પણ એના અંદર દૂધ આવશે. દૂધ આવશે? હા. આપણે પહેલા તો આપણે દહીં પણ નાખ્યું છે. દહીં નાખ્યું, હવે દૂધ આવશે, દૂધ ઉપર ક્રીમ પણ આવશે. ક્રીમ પણ આવશે? હા, એટલે થોડું રસાવાળું થાય, રોટલામાં ખાવાની મજા આવે. શું વાત છે. ચલો હવે જે આપણે સબ્જીનું કમ્પ્લીટ થઈ ગયું છે તો એની અંદર રસા માટે આપણે આની અંદર દૂધ એડ કરવામાં આવી રહ્યું છે, અને પ્લસ આ પેલું દૂધ કયું છે? બફેલો વાળું. બફેલો દૂધ એટલે જાડું દૂધ, આપણે ફેટ વાળું આપણે ઉપયોગ કરી રહ્યા છે. તો હવે આના પછી શું એડ કરવાનું છે? આના પછી આવશે ક્રીમ. આવશે ક્રીમ એડ કરવાની છે? હા, એ બી અમૂલ ની આવશે. અમૂલ ની એડ કરશું? ઓકે. એટલે એકદમ ક્રીમીનેસ જેવો સ્વાદ રહેશે. હા. હવે આપણે અંદર ક્રીમ પણ નાખી દીધી છે, એના પછી હવે આપણે કાજુ એડ કરવાના છે. નોર્મલ લીલી હળદરનું શાક તો આપણે ટ્રાય કરેલું છે, પણ આ રીતેનું એકદમ ડિફરન્ટ પહેલી વખત ટ્રાય કરવાનો છું. ચલો હવે આપણું જે શાક છે એ કમ્પ્લીટ તૈયાર થઈ ચૂક્યું છે, પણ હજી તો ભાઈ શણગાર થોડોક તો બાકી રાખવો પડે ને, એટલા માટે આપણી કોથમીર પણ અંદર એડ કરી રહ્યા છે. જોઈ લો, એટલે ઓરે જે શાક છે ને એ કોથમીર વગર તો અધૂરું જ કહેવાય. શું કેવું? હા. તમને કેવું લાગ્યું? છેલ્લા 5 વર્ષથી તો અમે આવીએ જ છીએ અહીંયા, અને બહુ ટેસ્ટી બનાવે છે નિલેશભાઈ. અને લોકોનો અભિપ્રાય સારો જ છે અહીંયા. લોકો દૂરથી અહીંયા જમવા આવે છે, હળદરના તુવેરના ટોઠા, પછી લસણનો ફેદો, આ બધું ટનાટન મળે છે જમવા. અને એકદમ શુદ્ધ અને શાકાહારી, શુદ્ધ શાકાહારી, અને એકદમ અન્યવા ઓડકાર જેવું છે, સારામાં સારું. સ્પેશિયલ ઓની તો રાહ જોઈને બેઠા છીએ, આ શિયાળાના વસોણાની સ્પેશિયલ રાહ જોઈએ છે. શુદ્ધ ઘી વાપરવાનું, શુદ્ધ ગરમા ગરમ બાજરીના રોટલા આપો છે, અને ટેસ્ટ એના જેવો છો આવતો નહીં. અને આ નિલેશભાઈના હાથની રસોઈ ખાવા માટે સ્પેશિયલ 5 વર્ષથી આવું છું. 5 વર્ષ તો અમદાવાદમાં તો ઘણી એવી 10 હોટલો કે 50 હોટલો જોવા મળી જાય. ટેસ્ટ નહીં મળે ને? એ વાત છે, ટેસ્ટ નહીં મળે. આ બધા ઘણા બધા લોકો બેઠા છે, આખું યંગ ગ્રુપ બેઠું છે ને, એમને પૂછીએ તમે અહીંયા કેટલા ટાઈમથી આવો છો? એ કે અમે પાછલા 2 વર્ષથી તો આવીએ છીએ દર વિન્ટરમાં. ટેસ્ટ એક નંબર હોય છે. ટેસ્ટ એક નંબર છે. બીજા કદાચ દૂરથી કદાચ લોકો અહીંયા ગાંધીનગરથી માણસાવાળા રોડ ઉપર જતા હોય અને આ જગ્યા જોઈ જાય અને વિડીયો જોઈને બી આવે તો અવાય કે નહીં તમારા મુજબ? અવાય, અવાય, જરૂર અવાય. બરાબર. અત્યારે પબ્લિક ખાસ કરીને જે ગાંધીનગર અમદાવાદ જે પબ્લિક રહે, હવે એ બધાને આ રીતનું જે કહેવાય કે પ્યોર ગુજરાતી ઓથેન્ટિક ખાવાનું, દેશી દેશી જે કે, હા, એ આ જુઓ, આ જુઓ, અને એ બધું આ ત્યાં પોસિબલ નહીં, ત્યાં કારણ કે બિઝનેસ કરવું, બિઝનેસ આખું થઈ ગયું. એટલે અહીંયા એવું કે બધું ક્વોલિટી બધું સારું હોય, ટેસ્ટનું બધું સારું હોય, તમારે મિનિમમ પૈસામાં સારું મળે, સારું મળે. એ એટલે દૂરથી આવે તો અવાય ને? એક વખત હું એવું માનું કે કોઈ એક વખત આવશે, ટ્રાય કરશે, હા, તો નેક્સ્ટ ટાઈમ એને કહેવાની જરૂર નહીં પડે. કહેવાની જરૂર નહીં પડે. ક્યાં વાત છે. હું લગભગ છેલ્લા 10-11 વર્ષનો તો મને આ લોકોનો અનુભવ છે, સ્વચ્છતાની દ્રષ્ટિએ, ક્વોલિટી, ઉચ્ચતમ ગુણવત્તા, પ્લસ બીજું કે હું પોતે બી એક વેપારી હું, હા, અનાજનો ને, એટલે જે અનાજ આ લોકો જે ચોઇસ પરચેઝ કરે છે એ બહુ હાઈ ક્વોલિટીનું જ કરે છે, હું પોતે જ આપું છું. અચ્છા. બરાબર. અને સારી ક્વોલિટી બનાવું છે, સ્વચ્છતા જાળવે છે, વ્યવસ્થિત ધંધો કરે, પોતે જે માણસો રાખે છે એમાં જે મેઇન જે વ્યક્તિઓ ખરા રેસીપી એ પોતે બે ભાઈ તૈયાર કરે છે. બે ભાઈઓ તૈયાર કરે. આ વાનગીઓમાં જે બનાવવાની રીત ખરી એ ચૂલા ઉપર ને બનાવતા હોય, ભાખરી હોય, રોટલો હોય, હળદર હોય, બધું જે શેકવાનું વઘારવાનું
એના હિસાબનો ટેસ્ટ જ અલગ હોય છે. ટેસ્ટ અલગ એટલે ચૂલાની રેસીપી મજા આવી જાય. ચૂલાની રેસીપી મજા આવી જાય. અરે વાહ. જો ભાઈ આપણી પાસે બધી રેસીપી આપણી પાસે આવી ગઈ છે. જો એની માં તો પહેલાં તો કહેવા જઈએ તો ઉત્તર ગુજરાતના ફેમસ તુવેર ઠોઠા આપણી પાસે છે. આ જે લસણના ફેદા જે ઉત્તર ગુજરાતમાં કહેવાય છે એટલે તમે આખા લસણનું શાક પણ તમે એને કહી શકો છો. આની જે ખાવાની મજા છે ને, જ્યારે ઠંડી ચડેલી હોય ને તો ત્યારે આ આ શાક ખાવાનું. બાકી પછી એનાથી પણ વધારે તમારે ગરમી છોડાવી હોય તો એના માટે આ છે લીલી હળદરનું શાક છે. પણ આ જે એનું ટચ આપેલો છે ને એકદમ ડિફરન્ટ છે, એટલે આમની સ્પેશિયલ રેસીપી સાથે બનાવેલું છે. અને ખાસ સૌથી વધારે લોકો જ્યારે બારે માસ જ્યારે અહીંયા આવતા હોય ત્યારે આમની લસણની ચટણીનું જે શાક છે ને એ લોકો ખાસ અહીંયા દૂર દૂરથી લોકો સ્પેશિયલ ખાવા માટે આવે છે. અને પ્લસ મેઇન ખાસ વાત એ છે કે પેલા વઘારવાળું નહીં, તવા ઉપર બનાવીને આ લોકો અહીંયા બનાવીને આપે છે. સાથે બીજી વસ્તુની જો વાત કરીએ તો પાપડને જે શાક છે એની પણ એમની જ પોતાની અલગ પ્રકારની વિશેષતા છે. જ્યારે આ તુવેર ઠોઠાને બધું કેવું છે ચાર મહિના જ મળે, પણ આ છે બધી વસ્તુ કેવી છે બારે માસ મળે છે. અને પ્લસ ગરમા ગરમ રોટલો આવી જાય અને તુવેર ઠોઠા સાથે તમારે ખાવું હોય તો બ્રેડ છે, ભાખરી છે, બીજું જોવે શું એના પછી આપણે જમવાવાળા અને પાછળ આપણા જોડે મિત્રો હોય, શિયાળો ઠંડી મસ્ત મજાની ચાલતી હોય અને જ્યારે થોડીક ઘરમાં ગરમીના વસાણા જેવું ખાવું હોય, થોડોક ગરમી લેવડાવી હોય તો આવી વાનગીઓ લઈ લો એટલે ભાઈ મજા અલગ છે. બીજી મેઇન વસ્તુ એવી છે કે ચારે તરફ ખેતરો છે એટલે એનીય ઠંડી લાગે અને પ્લસ શિયાળાની ઠંડી, એટલે આ બે ભેગું થાય અને પ્લસ ગરમીની અંદર આવા વસાણા મળી જાય એટલે વાત જ અલગ છે. શિયાળુ આઈટમ છે એ કેટલા મહિના સુધી આપણે મળે? શિયાળાની ઠંડી પૂરતું મળશે, ચાર મહિના. એ કઈ કઈ વાનગીઓ આવી છે આપણી? એમાં તુવેર ઠોઠા, લસણના ફેદરા, પછી ડુંગળિયું, હળદર. જે તુવેર ઠોઠા છે, તુવેર ઠોઠાની ઉપર તો પહેલાં આપણે એકદમ ઝીણી સેવ એડ કરવામાં આવે છે. સેવ વગર તુવેર ઠોઠા ભાઈ અધૂરા ગણાય. જો જલેબી હોય એના બ્રેડ સાથે તમે ખાઓ તો ભાઈ અલગ જ મજા છે એની. જો આની અંદર સ્વાદની વાત કરીએ ને તો એકદમ ચટપટું, થોડોક તીખાસ, અને આમ આપણે એક બાઈટ લીધી હોય ને તો બીજી બાઈટ લેવાનું વધારે મજા પડે ને એવી વસ્તુ છે. પછી મેઇન વસ્તુ એકદમ યુનિક છે ને, મેં પહેલી વખત આ ટ્રાય કરવાનું છું. આખા લસણનું શાક એટલે ઉત્તર ગુજરાતની ભાષામાં કહીએ તો લસણના ફેદા, એ મારે ટ્રાય કરવું છે. તે કેવું લાગશે એને પહેલો સ્વાદ પહેલો મારે ટ્રાય કરવો છે. ટ્રાય કરીએ. આની જે ગ્રેવીનો સ્વાદ છે ને એકદમ સ્વીટમાં જ થોડોક છે અને પાછળથી એકદમ તીખાસ આવે છે. બીજી ગરમ મસાલા નાખ્યા છે ને એની પણ જલ્દી બહુ વધારે એકદમ ફીલ આવે છે. લસણ આમાં નાખેલું છે પણ જે લસણનું કેવું એકદમ એની જે ફ્લેવર આવી છે ગાર્લિક ફ્લેવર એ એકદમ 20% જ છે, એટલું ફીલ નહીં થતું કે આપણે એટલું ગાર લસણ ખાઈ રહ્યા છે. પછી જો હવે આને આવે છે તો એમનું લીલી હળદરનું શાક છે એ આપણે ટ્રાય કરીએ. આ હા હા, કેવું જબરજસ્ત એકદમ ટેમ્પટિંગ લાગે છે ને, આમ જોઈને ખાવાનું પૂરેપૂરું મન થઈ જતું હશે. આ જે મેં પહેલી વખત, કેમ કે જો વિસનગરની અંદર લીલી હળદરનું શાક ખાધું છે, મહેસાણામાં પણ ખાધું છે, સાણંદની અંદર પણ મેં ખાધેલું છે, પણ આ લોકોની જે રેસીપી બનાવી છે ને રિયલી આખી અલગ જ છે. તમે કદાચ તમે દૂરથી 50 કિલોમીટરથી તમે ખાલી અહીંયા જમવા આવી રહ્યા છો ને તમને પૈસા વસૂલ છે. બીકોઝ જો આખું આ ગ્રુપ કેટલું મોટું છે એમ બધા જમવા સ્પેશિયલ ખાલી દૂર દૂરથી અહીંયા આવ્યા છે બીકોઝ જમવા હાટું. હવે આમનું જે નેક્સ્ટ સબ્જી છે જે લસણની ચટણી છે જે લોકો અહીંયા ડબ્બા ભરી ભરીને લોકો ઘરે લઈ જતા હોય છે એ આપણે ટ્રાય કરવું છે. ટામેટાની ગ્રેવી ને બધું, ડુંગળી, લસણ એ બધું એકદમ સબ્જી ટાઈપ બનાવેલી છે. પછી આપણું આ પાપડનું શાક છે. આમના જે શાકની મેઇન વસ્તુ એક જ છે કે કોઈ પણ જગ્યાએ તમને ઓવર મસાલા નહીં લાગે. જે ઘર જેવી મજા જે જુએ ને, જે બહાર જેવી એમ તીખાસ વસ્તુ હોય કે પછી એનું જે મિલાપ કહેવા જઈએ ને એ તમને ખાસ અહીંયા જોવા મળે છે. રેસીપી પણ તમને વધારે મજા આવી છે. આ વિડીયો તમને કેવું લાગ્યું જરૂરથી તમારા લોકોને શેર કરજો. પ્લસ ગાંધીનગર અમદાવાદથી સ્પેશિયલ કહું છું હું તો, ચોક્કસ ત્યાં જગ્યાએ વિઝિટ કરજો, તમે નિરાશ નહીં થાવ. અને જરૂરથી કોમેન્ટ કરજો જો જમી તમે અહીંયા આવી ગયા હોય અથવા તમે આવ્યા હોય અને તમને મજા આવી હોય તો કોમેન્ટ જરૂરથી કરજો, જો બીજા લોકો પણ આવીને જવું છે કે ભાઈ આ જગ્યાએ જવું જોઈએ કે ના જવું જોઈએ. ઘણા લોકો સાથે લાઈવ ઇન્ટરવ્યૂ પણ લીધું છે, મજા આવી છે. હવે પણ મજા લેવા માટે અહીંયા આવી શકું છું. નવા એપિસોડ સાથે ફરી તમને હું મળીશ. ત્યાં સુધી અમને આપણો રજા. જય હિન્દ અને રાધે રાધે.